नमस्कार मित्रों, डीए पंपाणिया ऑनलाइन एजुकेशन यूट्यूब चैनल में आपनो हार्दिक स्वागत है। मित्रों, गुजरात माध्यमिक शिक्षण बोर्ड द्वारा न्यू पेपर स्टाइल जे जनरेट करवामां आवी छे धोरण 12 विषय भूगोल माटे। मार्च 2024 ની परीक्षा जारे शुरू थवा जई रही है त्यारे नवी पेपर स्टाइल केवी छे ए अंगेनुं परिरूप आपणे जोईए। तो सौ प्रथम आपणे ज्ञान समझ उपयोजन अने कौशल्य हेतु आधारित 40% ज्ञान समझ 20%, 30% અને 10% એટલે કુલ 100 ગુણ આ રીતે એ પ્રશ્નપત્ર તમને પૂછવામાં આવશે। સૌપ્રથમ જે ફેરફારો જે થયા છે એ બહુ મહત્વના ફેરફારો છે કે પ્રશ્નના પ્રકાર પ્રમાણે આપણે જોઈએ ને તો પ્રશ્ન ક્રમાંક, પ્રશ્નના પ્રકાર અને પ્રશ્નોની સંખ્યા એમાં હેતુલક્ષી જે 10 માર્કના પ્રશ્નો હતા એની જગ્યાએ ફેરફાર કરી અને 20 ગુણના પ્રશ્નો કર્યા છે। जनरल विकल्प साथ अने जनरल विकल्प विना एटले कुल गुण एटले 20 साथ जे 10 मार्के हता एनी जगह 20 लीधा छे। अति टूंका छे 10 अने 10 एमां फेरफार नथी। टूंक जवाबी प्रश्नों 8 अने 12 विकल्प साथ, टूंका जवाबी एमां पण 8 अने 12 एटले विकल्प आप्या 24 मार्कना, 16 मार्कना अने लांबा प्रश्नों छे ए 6 मार्कना અને વિકલ્પ સાથેને 8 માર્કના એટલે ટોટલ એ 30 ગુણના એ પ્રશ્નપત્ર મુજબ આપણે એ આપવામાં આવ્યું છે। એટલે પાસ થવા માટે વિદ્યાર્થીને બહુ અનુકૂળતા રહેશે કારણ કે જે 10 માર્કના પ્રશ્નો પૂછવામાં આવતા એની જગ્યાએ હવે 20 માર્કના પ્રશ્નો પૂછવામાં આવ્યા છે। એટલે બહુ મોટો ફેરફાર કર્યો છે કે 33 ગુણે જો પાસ થવાનું હોય તો 20 માર્કના પ્રશ્નો તો એવા છે કે જે આપણને વિકલ્પ સ્વરૂપે જ મળે છે। ઓકે, હવે પ્રકરણ દીઠ આપણે જોઈએ ને તો ગુણભાર, તો કેટલા પ્રકરણમાંથી કેટલા પ્રશ્નો પૂછાવાના છે એ અગાઉ આપણે બ્લૂ પ્રિન્ટ ઉપર મારી મૂકેલું જ હતું, પણ આ નવી બ્લૂ પ્રિન્ટ જ્યારે થઈ આવી છે ત્યારે પ્રકરણ પહેલું એમાં 5 માર્કના પ્રશ્નો અને જનરલ વિકલ્પ સાથે અને વિકલ્પ। જનરલ વિકલ્પ એટલે શું? તો પ્રશ્ન એ હોય કે એક પ્રશ્ન ન આવડતો હોય તો એમાંથી તમે બીજો લખી શકો, એટલે કોઈ પણ પ્રશ્નો નીચે આપેલા 5 પ્રશ્નોમાંથી કોઈ પણ 3 લખો એટલે 5માંથી જમને જે આવડતો હોય પ્રશ્ન લખો ને આ જનરલ વિકલ્પ છો। ઓકે, તો આ રીતેના ગુણભાર છે। 8 માર્ક છે, 10 માર્ક છે, નકશા સાથે, જનરલ પરિવહન, દૂરસંચારની અંદર 7 છે, વ્યાપારની અંદર 4+1 નક્શો છે, માનવ વસાહતની અંદર 8+1 નક્શો છે, કુદરતી સંસાધનોની વાત કરીએ તો આપણે એમાં 7+1 નક્શો છે, ત્યારબાદ વૈશ્વિક સમસ્યાઓની વાત કરીએ તો 8, પછી આંકડાકીય માહિતીની અંદર 7 અને 10, માહિતીના વિશ્લેષણ, નકશા નિર્માણ, કમ્પ્યુટરનો ઉપયોગની વાત કરીએ તો એમાં 8 અને એટલે આ ટોટલ 100 માર્કના જે પ્રશ્નો હતા એની જગ્યાએ 130 માર્ક હવે એટલે તમને મોટો વિકલ્પ એ મળ્યો છે કે 130 માર્કના પ્રશ્નો છે એ પણ પૂછાશે, એમાંથી 100 માર્કના પ્રશ્નો લખવાના છે। હવે ઘણા વિદ્યાર્થીને આંકડાકીય પ્રશ્ન ન આવે, દાખલા કે મધ્યસ્થ અને બહુલક સમજાવો, આવો પ્રશ્ન આવ્યો હોય એનું કોઈ એક સૂત્ર લખો, એ સૂત્ર નથી આવડતું તો એની જગ્યાએ આપણે વ્યાપારિક પશુપાલનનો પ્રશ્ન આવડે છે કે વ્યાપારિક પશુપાલન એટલે શું તો એ તમે આરામથી લખી શકો છો। એટલે બહુ મોટા ફેરફારો એ આની અંદર કરવામાં આવ્યા છે। ઓકે, હવે પેપર સ્ટાઇલ કેવી છે? એ પેપર સ્ટાઇલ પ્રમાણે આપણે જોઈએ તો વિકલ્પ એની અંદર નીચે આપેલા પ્રશ્નોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર આપો, પ્રત્યેકનો 1 ગુણ અને ટોટલ એવા 20 પ્રશ્નો હોય છે એટલે 20 ગુણના 20 પ્રશ્નો। ઓકે, વિકલ્પ બીની અંદર આપણે વાત કરીએ તો નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો તો એમાં 10 એમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી। વિભાગ સીની આપણે વાત કરીએ તો 31 થી 42 સુધીના નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો તો એમાંથી કોઈ પણ તમારે 42માંથી એટલે કે 16 પ્રશ્નો છે એના વિકલ્પ સાથે તમારે આપવાના છે, કોઈ પણ 8 પ્રશ્નોનો જવાબ આપે તો 4 વિકલ્પ તમને એમાંથી મળતા હોય। પછી 43 થી 54 સુધીના પ્રશ્નો આપેલા છે એમાં કોઈમાંથી નીચેમાંથી 12માંથી કોઈ પણ 8 પ્રશ્નોનો જવાબ આપો તો 4 પ્રશ્નો તમારે ઓલરેડી એ વિકલ્પ, હવે પહેલાં 4 તમને આવડી જાય છે તો એ 4 તમે લખી શકો છો। ઓકે, એના 24 માર્ક છે। વિભાગ એની અંદર વાત કરીએ તો એ 30 માર્કના છે, એમાં એક ફરજિયાત છે કે નકશાનો જે પ્રશ્ન છે મિત્રો એ ફરજિયાત છે, 5 માર્કનો નકશાનો પ્રશ્ન આવશે એમાં તમને કોઈ વિકલ્પ નહીં આવે કે ભાઈ આ દિલ્હી એ સૌથી વસ્તી ગીતતા ધરાવતું રાજ્ય, એની જગ્યાએ તમે કેરળ સૌથી વધારે સાક્ષરતા ધરાવતું રાજ્ય દર્શાવી શકો, આવું એની અંદર નહીં થઈ શકે એટલે નકશાનો પ્રશ્ન એ ફરજિયાત છે। ઓકે, એટલે આ 30 માર્કના પ્રશ્નો છે અને ટોટલ 100 ગુણનું પ્રશ્ન। હવે પ્રશ્નપત્ર કેવું છે, કેવી પેપર સ્ટાઇલ હશે? પેપર તમને બોર્ડમાં આ સમજી લો કે બોર્ડનું જ પેપર છે, સમજી લો તમે કે 20 માર્કનું આ પ્રશ્નપત્ર પૂછાણો। ઓકે, તો એમાં જોઈએ કે 10 અને 20 જે પહેલાં 10 હતા એની જગ્યાએ 20 આવ્યા, બરાબર, આ વિકલ્પ જે તમને આપ્યા છે એ 4 વિકલ્પને પૂછવામાં આવશે કે નીચે આપેલા પ્રશ્નોમાંથી યોગ્ય વિકલ્પ પછીનો ઉત્તર આપો, કે લુસિયન ફાવર જે સંભવવાદનો સૌપ્રથમ ઉપયોગ કરનાર વ્યક્તિ હતા તો એ વિકલ્પ, હવે બીની અંદર પણ એ રીતે જે 10 પ્રશ્ન પૂછવામાં આવ્યા છે
ઓકે, કે ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત ક્યાં થઈ હતી ને ક્યાં ખંડમાં થઈ, તો એક માર્ક તમે એનું લખી શકો અને સાચો જવાબ હોય તો એ વ્યાપાર એટલે શું કે વસ્તુ કે સેવાની આપ લે, જેને આપણે વ્યાપાર એટલે સ્વૈચ્છિક આપ લે જે આપણે કહીએ છીએ તેને વ્યાપાર તરીકે ઓળખવામાં આવે છે. વિભાગ સી ની અંદર આપણે વાત કરીએ તો એ જ વસ્તુ આવે છે. આની અંદર વિકલ્પ આપવામાં આવ્યા છે કે કોઈપણ એક પ્રશ્ન, દાખલા કે 8 પ્રશ્નો પૂછ્યા, પહેલાં જ 8 તમને આવડી ગયા છે તો 8-8 જવાબો છે એ તમે આરામથી એની અંદર લખી શકો છો. ઓકે, હવે વિભાગ ડી ની અંદર વાત કરીએ તો નીચે આપેલા પ્રશ્નોમાંથી કોઈપણ 8 પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો, દરેકના 3 ગુણ. એટલે 24 માર્કના પ્રશ્નો છે, 8 પ્રશ્નો લખવાના છે. હવે 4 પ્રશ્નો છે એમાંથી એ વધારાના પ્રશ્નો છે. હવે ઘણીવાર વધારાના જો પ્રશ્ન એવું થાય આમાં કે કોઈ એક દાખલો પૂછવામાં આવ્યો, સમજો નીચે આપેલા માહિતીના સ્ત્રોતથી ઉત્પાદન જે અથવા વર્તુળ એવો કોઈ પ્રશ્ન પૂછવામાં આવ્યો એ નથી આવડતું, તેની જગ્યાએ તમે કોઈ પણ પ્રશ્ન છે લખી શકો છો. ઓકે, આ રીતે વિભાગ ઈની અંદર એ પણ જનરલ જે પ્રશ્નો હોય છે એટલે કે 5 માર્કના પ્રશ્નો, નિબંધ ટાઈપના પ્રશ્નો એ પૂછવામાં આવે છે. પછી બીજું છેલ્લે ખાસ કે નકશો છે એ ફરજિયાત છે મિત્રો, 5 માર્કનો નકશો છે એ પૂછવામાં આવે કે વસ્તી સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય, તો એ આપણે જોઈએ છીએ કે ઉત્તર પ્રદેશ રાજ્ય આવે છે. હવે એમાં તમને કોઈ વિકલ્પ આપવામાં આવ્યો નથી. આપણે પહેલી વારે કીધું કે નકશાનો પ્રશ્ન છે એ જનરલ છે, એની અંદર કોઈ વિકલ્પ આપવામાં આવ્યો નથી. તો આ રીતે મિત્રો બોર્ડે પેપર સ્ટાઇલની અંદર બહુ મોટો ફેરફાર કરી અને બહુ સારી એક પાસ થવા માટેનું આયોજન કર્યું છે. તો તમામ વિદ્યાર્થીઓને ડીએ પંપાણિયા ઓનલાઈન એજ્યુકેશનની યુટ્યુબ ચેનલ તરફથી આગામી જ્યારે બોર્ડની પરીક્ષા યોજાવા જઈ રહી છે ત્યારે સૌ વિદ્યાર્થીઓને ખૂબ સારા માર્કે પાસ થાય એવી બધા જ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને બધા જને બેસ્ટ ઓફ લક. આભાર, ધન્યવાદ.